ગોકુળના સુથાર ફળિયાના પ્રજાપતિ પરિવારે નવરાત્રિમાં માટીના માટલાના ગરબા બનાવવાની પરંપરાને જાળવી રાખી છે. નવરાત્રિના આગમનના 10 દિવસ અગાઉથી માટલાના ગરબા તૈયાર કરીને તેને આકર્ષક કલર કરી તેનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. માતાજીની આરાધના કરવા માટે આસુ મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આગામી 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ પણ થઈ રહ્યો છે, જેને લઈને હવે ગણતરીના દિવસો જ નવરાત્રિના બાકી રહ્યા હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલા ગરબાનું વેચાણ પણ શરૂ થયું છે. નવરાત્રિમાં ભક્તો પોતાના ઘરમાં માટીનો ગરબો રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે. પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ભાવિકો શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી 9 દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. આજના આધુનિક યુગમાં સમય બદલાણો છે અને પદ્ધતિ પણ બદલાય છે, ત્યારે અંકલેશ્વરના સુથાર ફળિયામાં રહેતા આશિષ જીતેશભાઈ પ્રજાપતિ વડીલો પાજિત પરંપરાગત રીતે માટીના માટલા સહિતના માટીના વાસણો બનાવી તેનું વેચાણ કરે છે. નવરાત્રિના આગમનના 10 દિવસ અગાઉથી જ આશિષ પ્રજાપતિ તેમના પરિવાર સાથે માટીના માટલામાંથી ગરબા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે અને સૌ પ્રથમ નાની માટલીથી લઈને મોટા માટલામાં નાના હોલ પાડવામાં આવે છે. હોલ પાડ્યા બાદ તેની ઉપર અવનવા કલર ડિઝાઇન સુશોભિત કરીને ગરબા બનાવી તેને વેચાણ અર્થે મૂકે છે. કોરોનાના કાળમાં 2 વર્ષે નવરાત્રિ બંધ રહી, જેના કારણે તેઓ આ વ્યવસાય ઉપર ભારે અસર પડી હતી. જો કે તમામ ઉત્સવો પરથી પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવતા આગામી નવરાત્રિની જોરશોરથી તૈયારીઓ પણ ચાલી રહી છે, ત્યારે આશિષ પ્રજાપતિએ માટીના ગરબા બનાવી વેચાણ અર્થે બજારમાં મૂક્યા છે અને વેચાણ સારું થાય તેવી આશા પણ તેઓ સેવી રહ્યા છે. અમે વર્ષોથી માટીના વાસણો બનાવીએ છીએ અહીંયા દાદાના ટાઈમથી. આ વખતે નવરાત્રિ નિમિત્તે અમે લોકો ગરબાની નવરાત્રિ માતાજીને જે ગરબી મૂકીએ છીએ એની માટલીઓ તૈયાર કરી છે, એને હોલ પાડી અને એને આકર્ષક કલર કામ કરી અને એને સજાવીને મૂકીએ છીએ અહીંયા. એના માટે તૈયારી 10-15 દિવસ અગાઉથી અમારા પૂરા પરિવાર સાથે અમે તૈયારી કરેલી છે અને તૈયાર કરીને એને રાખીએ છીએ. આ ગયા 2 વર્ષ દરમિયાન જે કોરોના કાળ દરમિયાન વેચાણ નહીં હતું, ગરબાનું આયોજન નહીં હતું અને ઘણી બધી સમસ્યાઓ હતી, એના કારણે ગરબાનું વેચાણ નહીં થયું. આ વર્ષે એવું લાગે સરકારે ઘણી બધી છૂટ આપી છે બધા તહેવારોમાં, તો નવરાત્રિની ગરબીનું સારું વેચાણ થાય એવી અમને આશા છે દર વર્ષ કરતાં. એના માટે અમે તૈયારી કરી દીધી છે અને ગરબીઓ તૈયાર કરી છે બધી અને વેચાણ ચાલુ છે અમારા ત્યાં. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.